चार मास बाद एक वार फरी शाळाઓ શરૂ થવા જઈ રહી છે, પરંતુ આ વખતે શાળાઓ શિક્ષણ કાર્ય માટે નહીં પરંતુ પરીક્ષાને લઈ શરૂ થઈ રહી છે, ત્યારે પરીક્ષા આપવામાં આવતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિતમાં શાળાઓ મેનેજ કરવાની કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી. ચાલુ વર્ષે સરકાર દ્વારા ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, પરંતુ રિપીટર વિદ્યાર્થીઓ માટે ફરજિયાત પરીક્ષા નહીં કરવામાં આવી હતી. કોરોના વાયરસની બીજી લહેરનું જોર કરતાં સરકાર દ્વારા આવા રિપીટર વિદ્યાર્થીઓ માટે આવતીકાલથી પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે ડિસેમ્બરમાં પણ આવતીકાલથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. કોરોના વાયરસનું સંક્રમણ ના ફેલાય તે માટે શાળાઓને સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડિસામાં આવેલી નગરપાલિકા સંચાલિત DNP ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ આવતીકાલે પરીક્ષા આપવા આવે તે પહેલાં આજે તમામ પરીક્ષા ખંડને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આવતીકાલે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં આવશે ત્યારે વિદ્યાર્થીઓને સેનિટાઈઝરથી સાથે ફરજિયાત માસ્ક સાથે જ પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શાળાના સંચાલકો પણ આવતીકાલથી શરૂ થતી પરીક્ષા સરકારની ગાઈડલાઈન પ્રમાણે યોજવાનું નક્કી કર્યું હોવાનું જણાવી રહ્યા છે. અમારી સંસ્થા ડીસા નગરપાલિકા સંચાલિત DNP ગર્લ્સ હાઈસ્કૂલની અંદર આવતીકાલે એટલે કે 15/7/2021ના રોજથી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા ધોરણ 10ની શરૂ થવા જઈ રહી છે, ત્યારે આજના દિવસે આખું બિલ્ડિંગ સેનેટાઈઝ કરવામાં આવેલું છે. અમારી સંસ્થાની અંદર ધોરણ 10ના 10 બ્લોકો ફાળવવામાં આવેલા છે. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 200 ફાળવવામાં આવેલી છે. દરેક બ્લોકની અંદર 20 વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની રહેશે. એમાં 20 વિદ્યાર્થીઓ માટે 20 બેન્ચીસ રાખવામાં આવેલી છે. એક બેન્ચીસ ઉપર એક જ વિદ્યાર્થી બેસશે, જેના કારણે સરકારશ્રીના કોરોના ગાઈડલાઈન મુજબ તેનું સંપૂર્ણપણે પાલન કરાવવામાં આવશે. કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરને લઈ સરકારથી માંડીને લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે, ત્યારે આગામી સમયમાં ત્રીજી લહેર વધારે પડતી ખતરનાક સાબિત ના થાય તે માટે આ વખતે તંત્ર કોઈ પણ જ પ્રકારની લાપરવાહી રાખવાના મૂડમાં નથી અને એટલા જ માટે પરીક્ષાના આયોજન પહેલાં જ સુરક્ષાને લઈ ચોકસાઈ જોવા મળી રહી છે. કારણ કે તજજ્ઞો જણાવી રહ્યા છે કે ત્રીજી લહેરમાં સૌથી વધુ ખતરો બાળકો પર રહેશે અને ત્યારે પરીક્ષા આપવા આવનાર બાળકોની સુરક્ષાની ખાસ ચિંતા કરવામાં આવી રહી છે. ચાર માસ બાદ એકવાર ફરી શાળાઓમાં વિદ્યાર્થીઓનું આગમન થશે. આ વખતે આગમન શિક્ષણ કાર્યાલયને લઈ નહીં પરંતુ પરીક્ષાને લઈ થનારું છે. આવતીકાલથી ધોરણ 10ના રિપીટરોની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ જે પરીક્ષા ખંડો ફાળવવામાં આવ્યા છે ત્યાં સેનિટાઈઝરની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યારે શાળાના સંચાલકો જે ખંડમાં પરીક્ષાઓ વિદ્યાર્થીઓ આપવા બેસે તે ખંડને સંપૂર્ણ રીતે સેનિટાઈઝ કરી રહ્યા છે. આ ઉપરાંત આવતીકાલે જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવશે ત્યારે વિદ્યાર્થીઓને સેનિટાઈઝ કર્યા બાદ ફરજિયાત માસ્ક સાથે જ પ્રવેશ આપવામાં આવશે. આગામી સમયમાં ત્રીજી લહેરની જે દહેશત જોવા મળી રહી છે તે દહેશતને પગલે અત્યારે તંત્ર દ્વારા આ ત્રીજી લહેરને અટકાવવા માટેની પૂરેપૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ડીસાથી અતુલ પટેલ સાથે BK ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર.